અહીં એક શ્રેણીને સૂત્ર સ્વરૂપે દર્શાવેલ છે એટલે કે વ્યાપક સ્વરૂપ આપેલ છે જેમાં એનમું પદ ચાર વત્તા ત્રણ ગુણ્યા એન ઓછા એક આપેલ છે તો આ શ્રેણીનું વીસમું પદ શું હોય થોડી માટે વિડીયો અટકાવો અને વિચારો કે વીસમું પદ શું હોય તો આ સૂત્રનો અથવા વ્યાપક સૂત્રનો ઉપયોગ કરતા પદ શોધવાનું છે માટે જ્યાં પણ એન છે ત્યાં આપણે વીસ મૂકીએ માટે ટી ટ્વેન્ટી બરાબર ચાર વત્તા ત્રણ ગુણ્યા વીસ ઓછા એક જુઓ કે સૂત્રમાં જ્યાં પણ એન હતું ત્યાં આપણે વીસ મૂક્યા છે ચાલો હવે આગળ સાદુરૂપ આપીએ બરાબર ચાર વત્તા ત્રણ ગુણ્યા વીસ ઓછા એક બરાબર ઓગણીસ હવે ઓગણીસના ત્રણ ગણા સત્તાવન થાય બરાબર ચાર વત્તા સત્તાવન બરાબર એકસઠ આમ આ સમાંતરણ શ્રેણીનું વીસમું પદ એકસઠ થાય ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ અહી શ્રેણીનું પ્રથમ પદ ઋણ સાત આપેલ છે તેમજ એનમું પદ એન ઓછા એકમાં પદ કરતા બે જેટલું ઓછું છે તેમ આપેલ છે અને આ શ્રેણીનું પાંચમું પદ શોધવાનું છે માટે પાંચમું પદ ટી ફાઈવ બરાબર આ વ્યાપક સૂત્રનો ઉપયોગ કરીએ માટે પાંચમું પદ ટી ફાઈવ બરાબર ટી પાંચ ઓછા એક બરાબર ટી ફોર ઓછા બે હવે આ ચોથું પદ શું છે તે આપણે જાણતા નથી તો ચાલો પહેલા તે શોધીએ ચોથું પદ ટી ફોર બરાબર ફરી વ્યાપક સૂત્રનો ઉપયોગ કરતા ત્રીજું પદ ટી થ્રી ઓછા બે હવે ત્રીજું પદ પણ આપણને ખબર નથી માટે ત્રીજું પદ ટી થ્રી બરાબર ટી ત્રણ ઓછા એક બરાબર ટી ટુ ઓછા બે હવે આ ટી ટુ વિશે પણ આપણે જાણતા નથી તેથી ટી ટુ બરાબર ટી વન ઓછા ટી વન ઓછા બે હવે જુઓ કે ટી વનની કિંમત આપણી પાસે છે ટી બરાબર ઋણ સાત ટી ના સ્થાને ઋણ સાત મુકતા ઋણ સાત ઓછા બે બરાબર ઋણ નવ ચાલો તો આ કિંમતના આધારે બાકીની કિંમતો શોધીએ જો ટી ઋણ નવ હોય તો ઋણ નવ ઓછા બે બરાબર ઋણ અગિયાર આમ ત્રીજું પદ ઋણ મળે હવે ટી ના સ્થાને ઋણ અગિયાર મૂકીએ તો ઋણ અગિયાર ઓછા બે બરાબર ઋણ તેર આમ ચોથું પદ બરાબર ઋણ તેર અને હવે આ ચોથા પદના આધારે આપણને આ પ્રશ્નનો જવાબ મળશે ટી ફોરની જગ્યાએ ઋણ તેર મૂકતા ઋણ તેર ઓછા બે બરાબર આમ આ શ્રેણીનું પાંચમું પદ ઋણ પંદર હોય